गुड मॉर्निंग ऑल ऑफ यू। प्रीवियस वीडियो लेक्चर की अंदर आपणे इफ एल्स शू है, इफ एल्स लेडर शू है, नेस्टेड इफ एल्स शू है, आ बधुं जोयुं हतुं। हवे आजना वीडियो लेक्चर की अंदर आपणे जोवानुं छे स्विच केस स्टेटमेंट। जेवी रीते आपणे इफ एल्स नो यूज करेलो छे, कंडीशन चेक करावेली छे, एज रीते कंईक अलग मेथड थी कंडीशन चेक करे छे स्विच केस। बराबर, केवी रीते वर्क करे छे जोईए। इन्स्टेड ऑफ यूजिंग इफ एल्स इफ एल्स लेडर, द स्विच केस केन बी यूज टू हेन्डल मल्टीपल चोइस सच एज मेनू ऑप्शन। शूँ कहे छे के आपणे इफेल्स लेडरनो यूज करीए छीए, घणी बधी अलग अलग इफेल्सनो यूज करीए छीए, एना करता एना जेवी ज एक मेथड छे के जेमनी अंदर तमे मल्टीपल चोइस ने हेन्डल करी शको छो। जेवी रीते आपणे मेनू प्रोवाइड करवामां आवे, आपणे कोई पण होटलनी अंदर जाइए तो त्यां मेनू होय छे जेमनी अंदर आपणी पासे मल्टीपल चोइस होय छे। आ चोइसमांथी आपणे कोई एक चोइस सिलेक्ट करीए छीए, फॉर एक्जाम्पल पंजाबी हशे, चाइनीज हशे, गुजराती हशे। बराबर, आ बधामांथी आपणे कोई एक वस्तु सिलेक्ट करीए छीए। सेम ए रीते स्विच केसनी अंदर तमने मल्टीपल ऑप्शन आपेला हशे, मल्टीपल मेनू आपेला हशे, एमांथी कोई एक ऑप्शन तमारे सिलेक्ट करवानो रहेशे। आ रीते स्विच केसनी अंदर आखी प्रोसेस थाय छे। यूजिंग धीस स्टेटमेंट वी केन डेवलप अ मेनू बेस्ड प्रोग्राम इन सी लैंग्वेज। आ स्विच केसनो यूज करी तमे मेनू बेस्ड प्रोग्राम करी शको छो सी लैंग्वेजनी अंदर, जेमनी अंदर तमे मेनू क्रिएट करवाना होय ए टाइपना प्रोग्राम तमे क्रिएट करी शको छो। द जनरल सिंटेक्स ऑफ स्विच केस इज डिफरंट फ्रॉम इफ एल्स। द जनरल फॉर्म ऑफ स्विच केस इज एज फॉलो। शूँ कहे छे, એ આખું ડિફરન્ટ છે ઇફ એલ્સ કરતા। બરાબર, કેવી રીતે લખવામાં આવે છે અહીં આપેલું છે, સ્વિચ કીવર્ડનો યુઝ કરેલો છે, ત્યાર પછી કંટ્રોલ વેરિયેબલ, કેવી રીતે આપણે કોઈ પણ વેરિયેબલ થ્રુ કન્ડિશન ચેક કરાવીએ છીએ, સેમ એ જ રીતે સ્વિચ કેસની અંદર કંટ્રોલ વેરિયેબલ મીન્સ એક એવો વેરિયેબલ હશે કે જેના થ્રુ આપણે કંઈક વર્ક કરાવવાનું છે। બરાબર, આ વેરિયેબલ છે એની વેલ્યુ આપણે ડાયરેક્ટલી પણ આપી શકીએ, અને જો આપણે એવું નથી કરવું તો આપણે યુઝર પાસેથી પણ વેલ્યુ લઈ શકીએ। બરાબર, ત્યાર પછી શું લખેલું છે, કેસ, CASE, કેસ કોન્સ્ટન્ટ વન। બરાબર, જો કેસ કોન્સ્ટન્ટ વન છે એ મેચ થશે કંટ્રોલ વેરિયેબલ જોડે તો શું થશે, સ્ટેટમેન્ટ બ્લોક વન છે પ્રિન્ટ થશે, જો મેચ નહીં થાય તો સ્ટેટમેન્ટ બ્લોક ટુ છે એ ચેક કરવામાં આવશે, જે પણ મેચ થશે એ પ્રિન્ટ થશે, અને એ કઈ મેચ નહીં થાય તો લાસ્ટમાં આપેલું છે ડિફોલ્ટ, ડિફોલ્ટ જે બ્લોક છે એ પ્રિન્ટ થશે જો કોઈ પણ કોન્સ્ટન્ટ વેરિયેબલ છે મેચ નહીં થાય તો। બરાબર, આ રીતે અલગ અલગ કેસ આપેલા હશે, આ કેસમાંથી જે કેસ મેચ થશે એ પ્રિન્ટ કરવામાં આવશે, અને જો કોઈ પણ કેસ મેચ નહીં થાય તો ડિફોલ્ટ જે કેસ આપેલો છે એમનું જે સ્ટેટમેન્ટ છે પ્રિન્ટ કરવામાં આવશે। આ બધાને બ્રીફમાં ઇન્ટ્રોડ્યુસ કરેલા છે, કેવી રીતે શું વર્ક કરે છે, કયા વર્ડનું મિનિંગ શું થાય છે અહીં આપેલું છે। ધ સ્વિચ કોન્સ્ટન્ટ કન્સ્ટ્રક્ટ સ્ટાર્ટ વિથ સ્વિચ કીવર્ડ ફોલોડ બાય ધ ડિફરન્ટ બ્લોક્સ વિથ કોન્ટેન ધ ડિફરન્ટ કેસીસ વિથ કોન્સ્ટન્ટ વેલ્યુ। શું કહે છે, સ્વિચ કેસનો જ્યારે તમે યુઝ કરો છો, સ્વિચ કેસ સ્ટાર્ટ કોનાથી થશે, તો સ્વિચ કીવર્ડથી સ્ટાર્ટ થશે, અને એમની અંદર તમે અલગ અલગ બ્લોકનો યુઝ કરી શકો છો, જેમના માટે તમે કેસ લખી અને કેસ 1 2 3 4 કે પછી કેસ ABCD આ રીતે લખી શકો છો। સ્વિચ ઇવેલ્યુએટ્સ ધ કંટ્રોલ વેરિયેબલ એન્ડ કમ્પેર વિથ ધ ફર્સ્ટ કેસ, ઇફ ઇટ્સ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ 1 ધેન ઇટ એક્ઝિક્યુટ ધ બ્લોક ઓફ સ્ટેટમેન્ટ અન્ટિલ ઇટ રીચ। શું કહે છે કે સ્વિચની અંદર સ્વિચ સાથે તમારે કંટ્રોલ વેરિયેબલ આપવાનો રહેશે, આ એક એવું વેરિયેબલ હશે જે બધા કેસ જોડે કમ્પેરિઝન કરશે, ફર્સ્ટ કેસ જોડે કમ્પેરિઝન કરશે, તો એમની અંદર જે વેલ્યુ આપેલી છે એ મેચ થશે તો એમની અંદર જે સ્ટેટમેન્ટ છે પ્રિન્ટ કરશે, નહીતર શું કરશે, નહીતર નેક્સ્ટ જે કેસ છે એના ઉપર મૂવ થઈ જશે। ધ બ્રેક કીવર્ડ ઇઝ ફાઉન્ડ, નો મોર કેસીસ વિલ બી considered and the control is transferred out to the switch structure to next part of the program। અહીંયા બ્રેકનો યુઝ કરેલો છે, આ બ્રેકનો યુઝ એના માટે થાય છે કે જો તમારી જે કંટ્રોલ વેરિયેબલ છે એ તમારા કેસ જોડે મેચ થાય છે તો એ એટલો જ બ્લોક પ્રિન્ટ કરશે, બાકીનું બધું છે સ્કીપ કરી દેશે, બાકીના અલગ અલગ જે કેસ છે એમને સ્કીપ કરવા માટે આ જે બ્રેક કીવર્ડ છે એમનો યુઝ કરવામાં આવે છે, ત્યાંથી તમારું એક્ઝિક્યુશન છે બ્રેક થઈ જશે, ત્યાર પછીના જે અલગ અલગ કેસ છે પ્રિન્ટ થશે નહીં। બરાબર, ઇફ ધ વેલ્યુ ઓફ એક્સપ્રેશન ઇઝ નોટ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ 1 ઇટ વિલ ચેક ધ વેલ્યુ ઓફ કોન્સ્ટન્ટ 2, ધીસ પ્રોસેસ કન્ટિન્યુઅસ અન્ટિલ ઇટ
फाइंड द मैच वेल्यू शू कहे छे के पहला जे कंट्रोल वेरिएबल छे फर्स्ट जे केस छे एने चेक करशे जो आ केस छे ए मैच नथी थातो तो त्यार पछीनो नेक्स्ट जे केस छे एमने मैच करशे बराबर जो आ पण मैच नथी थातो तो नेक्स्ट जे छे ए मैच थाशे ज्यां सुधी एमने मैचिंग मळतुं नथी त्यां सुधी आ अलग अलग केस छे फाइंड आउट करशे अने लास्ट सुधी जो एमने मैचिंग नहीं मळे तो शुं थाशे तो ए डिफॉल्ट जे वेल्यू छे प्रिंट करी अने डिस्प्ले करी देशे If find the matching value, it matches value not found among any cases, the statement given after the default keyword will be executed. શું કીધેલું છે કે બધા અલગ અલગ કેસ છે ઓવર થઈ જાય છે મેચિંગ મળતું નથી તો એ શું કરશે ડિફોલ્ટ કેસની અંદર જે પણ વેલ્યુ આપેલી છે જે પણ સ્ટેટમેન્ટ આપેલું છે એ પ્રિન્ટ કરી દેશે હિયર નોટ ડાઉન સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ વાઇલ યુઝિંગ સ્વિચ કેસ જો તમે સ્વિચ કેસનો યુઝ કરો છો તો અમુક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે જે આપણે સમજવા પડશે અમુક પોઈન્ટ છે એમાં ફર્સ્ટ વન છે ધ કંટ્રોલ વેરિયેબલ ઓફ ધ સ્વિચ મસ્ટ બી ઓફ ધ ટાઈપ ઇન્ટીજર લોંગ ઓર કેરેક્ટર એમની અંદર તમે ફ્લોટનો યુઝ કરી શકશો નહીં કાં તો ઇન્ટીજર વેલ્યુ આપવાની રહેશે કાં તો કેરેક્ટર વેલ્યુ આપવાની રહેશે કાં તો લોંગ ઇન્ટીજર વેલ્યુ આપવાની રહેશે બરાબર The value of case keyword may be a constant value and cannot be a variable or expression. So, કે જે કેસની અંદર કેસની સાથે તમે જે વેલ્યુ આપો છો એ ક્યારે વેરિયેબલ નું નેમ હશે નહીં એ શું હશે એ કોન્સ્ટન્ટ વેલ્યુ હશે આપણે અલગ અલગ કોન્સ્ટન્ટ જોયા હતા ન્યુમેરિક કોન્સ્ટન્ટ છે આલ્ફાબેટિકલ કોન્સ્ટન્ટ છે તો આ ટાઈપના કોઈ પણ કોન્સ્ટન્ટ હશે મીન્સ કે 1 2 3 4 હોઈ શકે એ બી સી ડી હોઈ શકે એવું કંઈ પણ હોઈ શકે એમની અંદર ક્યારે વેરિયેબલના નેમ આવશે નહીં બરાબર તો આ રીતે સ્વિચ કેસ વર્ક કરે છે આપણે પ્રોગ્રામની અંદર એક્ઝામ્પલની અંદર જોશું તો આપણે વધારે ખ્યાલ આવશે કેવી રીતે સ્વિચ કેસની અંદર વર્ક કરવામાં આવે છે તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એમનું એક્ઝામ્પલ જોઈએ